તો વડોદરાના કરજણમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે કરજણ શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યા હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું આગમન થયું છે કરજણ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી વરસાદ નવસારીમાં ગણદેવી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે ગણદેવી સહિત આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો છે પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી બિલીમોરા શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું નવસારી શહેરમાં જામ્યો વરસાદી માહોલ વાદળછાયા વાતાવરણ બાદ શરૂ થયો વરસાદ ઇટાણવા ટાઈગર રોડ જમાલપુર વિસ્તારમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અસહ્ય ગરમીથી લોકોને આંશિક રાહત મળી ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો તાલાલા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે માધુપુર જશાધાર ધાબા અંકુલવાડી જામુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારે ધીમી વરસાદ નોંધાયો તો કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં પણ વરસાદી ઝાપટા પડ્યા સતત વરસાદી ઝાપટાથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી તો ચોમાસું હાલ દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠે સ્થિર થઈ ગયું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે સામાન્ય રીતે ગીર સોમના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભીમ અગિયારસ પર ખેડૂતો વાવણી કરતા હોય છે પરંતુ ભીમ અગિયારસ આવી ગઈ છતાં પણ ગીરના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ગીરમાં ચોમાસાનો વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે એક તરફ તળિયા ઝાટક ખાલી થઈ ગયા છે અને જેના કારણે પાણીની અછત છે પશુઓને પીવડાવવા માટે પણ પાણી નથી તો બિયારણમાં બગડી રહ્યું હોવાનું પણ ખેડૂતો જણાવી રહ્યા છે આકાશમાં બધા બેઠા કેટલા જણા પાણી ભયા ગયા તો પાણીનું પૂરું થતું નથી એટલે વરસાદને કારણે વાવણી ખાસ જરૂર છે અને ઓન બધી વરસાદને જોઈ ને બેઠા છે કે વરસાદ આવે તો વાવેતર કરીએ બીજું તો કામ કરી કરે હું બે ચાર ઢોર હોય તો બીજા હાચવે અને ઢોરને પાણી પીવાની પણ મુસીબત છે અમુક અમુક કૂવામાં તો બિલકુલ પાણી જ નથી વરસાદના અભાવે ગીતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે હવામાન શાસ્ત્રીઓ શું કહે છે તેના પર ખેડૂતો મદાર રાખી અને બેઠા છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રીનું કહેવું છે કે સિસ્ટમ ધીમી પડી છે આગામી સત્યાવીસ જૂન સુધીમાં ચોમાસું સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહોંચી જશે જૂન મહિનાના અંત ભાગ સુધીમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે ત્યારે ખેડૂતોએ હજુ પણ રાહ જોવી પડશે ચોમાસું આગળ વધશે જૂન 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 બાદ 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 આગળ વધવાની શક્યતાઓ શક્યતાઓ છે છે એટલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી અને જે વરસાદ એ મળે એવી શક્યતાઓ રહેશે તો જામનગરમાં વેફરના પેકેટમાંથી માંથી નીકળ્યો છે નીકળ્યો છે ના રસી વેફર્સનું પેકેટ ખરીદ્યું હતું વેફરના પેકેટમાંથી મૃત મૃતકો નીકળ્યા જામનગરની આ ઘટના કે જ્યાં જાણીતી વેફર બ્રાન્ડમાં અને તેના પેકેટમાં આ રીતે દેડકો નીકળ્યો છે અને તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે પુષ્કર ધામના એક રહેવાસીએ વેફરનું પેકેટ ખરીદ્યું હતું વેફરના પેકેટમાંથી

બિલકુલ મિતલ જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરના જે પુષ્કરધામ સોસાયટી છે ત્યાં હાલ જે જસ્મીન તારપડા નામનો જે વ્યક્તિ છે તેમને બાલાજી વેફરની જે પેકેટ છે તે ખરીદ્યું હતું જે પેકેટ છે તે પેકેટ ખોલતા અંદર મૃત હાલતમાં જે ડેટકો છે તે મળી આવ્યો હતો આ અંગે તેમના દ્વારા ફૂડ વિભાગને જાણ કરાઈ હતી તેથી જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ છે તે ત્યાં ઘટના સ્થળે દોડી ગઈ છે હાલ જે વેફર છે તે વેફારના પેકેટને કબજે લેવાયું છે અને જે એજન્સીમાંથી આ વેફરનું પડીકું આવ્યું હતું ત્યાં પણ તપાસ કરવામાં આવશે કારણ કે જે પ્રકારે બ્રાન્ડેડ કંપનીની બાલાજી વેફર છે તેમાં મૃત ડેટકો નીકળ્યો છે ક્રંચસ વેફરની અંદરથી જે આ મૃત ડેટકો નીકળવાની જે સમગ્ર ઘટના છે તેને લઈને પોર્ટ બિગાર્ડ પણ એક્શન આવ્યું છે અને કયા પ્રકારે આ પ્રકારની છતી રહી ગઈ અને અખાદ્ય જે સમગ્ર ઘટનાક્રમ છે તેને લઈને સેમ્પલો પણ લેવામાં આવશે અને જે લેબોરેટરીમાં મોકલી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે અને પગલા પણ લેવાશે તેવું મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે બિલકુલ કિંચલ આભાર માહિતી બદલ

તે પ્રકારની વાતચીત વાન નીકળે છે ભાવનગરની આ ઘટના છે અને તેને લઈને હાલ સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે વિડીયોમાં પોલીસ વાન પણ જોવા મળી રહી છે અને બીજી તરફ બુટલેગર બર્થડે મનાવવામાં આવી રહ્યો છે

તપાસ થવી જોઈએ પગલા લેવામાં આવતી આ વખતે તો ખુદ તત્વો મજાક બનાવી રહ્યા છે અને હસી રહ્યા છે પોલીસ ની વાન નીકળે છે ત્યારે બર્થડે મનાવતા મનાવતા તત્વો પોલીસ પર હસી રહ્યા

આ આ આ આ રીતે પોલીસ સામે હસી જાય છે છે અને પાત્ર પોલીસને બનાવે જીવતું જાગતું ઉદાહરણ છે ભાવનગરની જે ઘટના સામે આવી છે તેને લઈને અનેક સવાલો સોશિયલ મીડિયામાં પણ ઉડી રહ્યા છે સોશિયલ મીડિયામાં વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ભાવનગર આ ઘટના કે જ્યાં

ફોન લાઇન પર સંવાદદાતા નીતિન ગોહેલ જોડાઈ ચૂક્યા છે નીતિન હવે તો પોલીસનો જ આ બુટલેગરો મજાક બનાવી રહ્યા છે પરંતુ પોલીસ પણ કંઈ કહી નથી રહી જો ચોક્કસ વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં ભાવનગર શહેર છે જિલ્લામાં કાયદો વ્યવસ્થા છે તેની હાલત કથળેલી છે એટલે મર્ડરો છે ફાયરિંગ છે આવી ઘટનાઓ અસંખ્ય સામે આવતી હોય છે ત્યારે સોશિયલ મીડિયામાં ગત રાત્રિનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં બુટલેગર પોતે પોતાની જન્મદિવસની પાર્ટી મનાવતો હોય છે ત્યાંથી તે નીકળતી હોય છે પરંતુ કઈ પણ પ્રકારની કોઈ તે પોતાને ત્યાંથી પણ પ્રકારના બુટલેગરોને કીજા કીધા વગર આવી રીતના પાર્ટી કરવા દેશે અને ત્યાંથી ચાલી જાય છે એટલે પબ્લિકમાં પણ અનેક એવા સવાલો થાય છે કે જો બુટલેગરોને આમ પોલીસ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે તો ત્યારે જે પોલીસનું સૂત્ર છે કે મી આઈ હેલ્પ યુ તે સાર્થક બની શકે છે જી

ગ્રામ્યજનોએ સૌની યોજનાના અધિકારીઓને જાણ કરી હતી જૈન સમાજની ફરી એકવાર લાગણી દુભાઈ છે જૈન દેરાસર પાસે પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે નું માથું કાપી ફેંકતા વિવાદ સર્જાયો છે ગાર્ડન પાસે પશુના બીજા અંગો પણ મળી આવ્યા પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી ત્યાં એકવાર ફરી જૈન સમાજની લાગણી દુભાઈ પ્રાણીનું કપાયેલું ધડ મળી આવતા વિવાદ સર્જાયો છે જેમાં ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો નથી પરંતુ સુરતમાં અજાણ્યા શખ્સે દેરાસન નજીક રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંક્યું છે

આવી રીતે અડધી રાત્રે એક ગાયનું ભેંસ નું ગળું કાપીને મૂકવાની જરૂર શું સમજ નથી પડતી હૃદય હલી જાય હૃદય તૂટી જાય

એ સમાજના જે મુનિમો છે તે પણ અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે અને ખાસ કરીને આ ગાયનો ઢળ મણી મણિભદ્ર રેસિડેન્સીની બહાર મળ્યું છે તો ગાયના પગ જે ખરા એક પાલ ગાર્ડન નજીકથી મળી આવ્યો અને હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે ને ખાસ કરીને એ સુરત શહેરના ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને એફએસએલ પણ ઘટના સ્થળે પહોંચી અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ગાયનું ઢળ છે એ કાપીને કોણે નાખ્યું છે એ એક હજી પણ તપાસનો વિષય જાણવા પામ્યો છે અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓને ટીમ ઘટના સ્થળે પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે કેતન પટેલ ન્યૂઝિન ગુજરાતી સુરત